જળ એ જીવન છે એ સાબિત કરતા ઇકબાળગઢના ગંગા મૈયા મંદિરના મહંત. અમીરગઢના વિશ્વેશ્વરની બનાસ નદીના પટમાં આવેલ ગંગા મૈયાનું એક નાનું મંદિર આવેલ છે. આ મંદિરના મહંત વર્ષોથી માત્ર વરસાદનું પાણી એક સિન્ટેક્સની મોટી ટાંકીમાં એકત્રિત કરી તે જ પાણીનો પીવા તેમજ ભોજન બનાવવામાં ઉપયોગ કરે છે. આ બનાસ નદીની વચ્ચોવચ આવેલ આ મંદિરના મહંત નદીમાં ભારે નીરાવતા પણ મહંત પોતાનું સ્થાન છોડી નથી. મહંતનું કહેવું છે કે જો વરસાદનું પાણી પીવાથી શરીર નિરોગી બનતું હોય છે અને બધા લોકોને આવી રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી પાણી બચાવી ઉપયોગ કરવો જોઈએ. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. થોડા સા સંદેશ જો લેકિન ઇસકી મહિમા ભી જાન લે. ઇસકી મહિમા તો બહુત અપરંપાર હૈ. ઇસકી ગુણવત્તા કો કોઈ ભી ઇસકો જો હૈ ના હમ નહીં ઇસકા અંત મિલ સકતા. બહુત અચ્છા પાણી હૈ ઓર જો હૈ યે વો હોતા આપ ઉસકો હર કોઈ ભી હો જો હૈ યે કોઈ ભી બીમારીઓ મેં ભી યે કામ આતા હૈ. અગર કિસી પ્રકાર કા ચક્કર આના, ભૂખ ના લગના और घबराहट आपके अंदर कोई ऐसी कोई पुरानी बीमारियां भी उनको भी जो है धीरे धीरे ये ख़त्म कर देता है. इतनी इसकी महिमा है. इसकी महिमा तो बहुत है. बोलते हैं कि पुराने समय में कि इसके ये इस पानी के बगैर दवाई भी नहीं बनती है. अगर कोई बनाना चाहे तो दवा भी नहीं बनती है. तो जो है मैं यही संदेश देना चाहता हूँ कि जो है इसका आप एक बार ट्राई करें और इसका उपयोग करें. पानी बारिश का बहुत अच्छा होता है. बहुत निर्मल होता है इसका जल जो हमारे गंगा में जाता है. गंगा से जो होकर जो है सब पूरी दुनिया को यही पानी मिलता है जो जिसकी हम आज चर्चा कर रहे हैं. और जो है अब इसके आगे हम क्या बताएं. इसके आगे तो है कि आपको करना है जो कुछ जो है आपके जो बालकनी है, छत है, कोई किसी जगह पानी जमा होता है उसे साफ रखें. ऊपर जब ऋतु समय आ जाए तो उसे सफाई करके रख दें पहले से और थोड़ा सा पानी निकाल दें और फिर उसका पानी कंट्रोल करके रखें. आप किसी भी जो आप जगह उसको संभाल के रखें. पानी वो खराब होने वाला नहीं है. सिर्फ पीने के योग में आता है और आपके जो है भोजन वगैरह कोई दवाइयाँ कोई भी चीज़ शरबत कोई भी किसी भी उपयोग में आप खाने पीने के उपयोग में ले सकते हैं. वो पानी जो मैं बता रहा हूँ आपको कि ये पानी बहुत महत्वपूर्ण है. ये पानी जो है ज़रूर उसका आप उपयोग करें. और चलिए मैं दिखाता हूँ आपको मैंने जो कंट्रोल किया है पानी. માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજના આવતી હોય તેવા ગાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મોં, ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે.
સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેથ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990077903.